નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7નું જે વિજ્ઞાનનું પેપર લેવાનું છે, સમય રહેશે 1 કલાક, તારીખ 11/2023, કુલગુણ 25. તો આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. મિત્રો, આ એક નમૂના પ્રશ્નપત્ર છે, તો હવે આપણે શરૂ કરી દઈએ. મિત્રો, તો આપણે વિભાગ વાઇઝ પ્રશ્ન લીધેલા છે, તો વિભાગ એ મિત્રો નીચેના પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો મિત્રો, આપણે જોઈએ તો પહેલું છે, કુંભાર લોકો કઈ માટી વાપરે છે? તો મિત્રો, કુંભાર લોકો કઈ માટી વાપરે છે? તો મિત્રો, કુંભાર લોકો ચીકણી માટી વાપરે છે, જે એકદમ ઘડીકમાં પાણી છોડી દેતી નથી અને આપણે જોઈએ તો એમાં લાંબો સમય પાણી ટકતું હોય છે. પછી બીજા નંબરનો ક્વેશ્ચન, કપાસ ઉગાડવા માટે કેવી ભૂમિ જોઈએ છે? તો કપાસ ઉગાડવા માટે રેતાળ અથવા ગોરાડું જમીન જોઈએ છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન, ભૂમિ બનાવવાની પ્રક્રિયાને ભૂમિ બનવાની પ્રક્રિયાને શું કહે છે? તો ભૂમિ બનવાની પ્રક્રિયાને અપક્ષયન કહે છે. શું મિત્રો? દેખાતું નહીં તો કહી દો, અપક્ષય. શું કહે છે મિત્રો? અપક્ષય. ચોથા નંબરનો ક્વેશ્ચન, હવાની ગેરહાજરીમાં જીવતા સજીવોને શું કહેવાય છે? તો હવાની ગેરહાજરીમાં જીવતા સજીવોને અજારક જીવી કહેવાય છે. શું તો મિત્રો કહેવાય છે? અજારક જીવી. અને મિત્રો, અજારક જીવી કહેવામાં આવે છે હવાની ગેરહાજરીમાં જીવતા, અને આપણે જોઈએ તો હવાની હાજરીમાં તો અજારક જીવી. તો મિત્રો, આપણે આગળ વધી જઈએ. હવે સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો, કોણ છે? તો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષો છે. શું છે મિત્રો? કોષો. તો આપણે જોઈએ તો કોષોની શોધ કોણે કરી હતી મિત્રો? રોબોટ. ઓકે, રોબોટ રોબર્ટ હુકે કોષોની શોધ કરી હતી મિત્રો. નવમા નંબરનો ક્વેશ્ચન, શ્વાસ લઈએ ત્યારે હવા નાસિકા છિદ્રમાંથી થઈને ક્યાં જાય છે? તો શ્વાસ લઈએ તે હવા નાસિકા છિદ્રમાંથી નાસિકા કોટરમાં જાય છે. ક્યાં જાય છે મિત્રો? નાસિકા કોટરમાં. નાસિકા કોટરમાં આપણે જોઈએ તો શ્વાસ લઈએ ત્યારે નાસિકા કોટરમાં હવા જતી હોય છે. પછી સાતમા નંબરનો ક્વેશ્ચન, નકામા પદાર્થોને શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયાને શું કહે છે? તો નકામા પદાર્થોને શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. શું કહે છે મિત્રો? ઉત્સર્જન. નકામા પદાર્થોને શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. આઠમા નંબરનો ક્વેશ્ચન, શરીરમાં હૃદય ક્યાં આવેલું હોય છે? તો શરીરમાં હૃદય ઉરસ ગુહામાં આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે મિત્રો? ઉરસ ગુહામાં. તો મિત્રો, આપણે જોઈએ તો આવી રીતે ચોસ આપણે જોઈએ તો અહીંયા આવેલું હોય છે હૃદય. પછી નવમા નંબરનો ક્વેશ્ચન, પરાગરસ શેમાં આવેલી હોય છે? તો પરાગરસ છે એ પરાગાશયમાં આવેલી હોય છે. અને દસમા નંબરનો છેલ્લો ક્વેશ્ચન મિત્રો, ફલિતાંડ શેમાં વિકાસ પામે છે? તો ફલિતાંડ છે ભ્રૂણમાં વિકાસ પામે છે મિત્રો. કેમાં વિકાસ પામે છે? ભ્રૂણમાં. તો મિત્રો, વિભાગ બી તરફ આગળ વધી ગયા છીએ. નીચેના આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો. તો મિત્રો, જોઈ લો તમે. પહેલો છે, માટીનું અવલોકન કરવા માટે કયો લેન્સ વપરાય છે? તો માટીનું અવલોકન કરવા માટે બહિગોળ લેન્સ વપરાય છે. પછી આપણે જોઈએ તો કઈ ભૂમિ વજનમાં ભારે અને વધુ પ્રમાણમાં વધુ પાણી રોકી શકે છે? તો જવાબ આવશે મિત્રો, ચીકણી ભૂમિ વજનમાં ભારે અને વધુ પ્રમાણમાં પાણી રોકી શકે છે. બાકીના ક્વેશ્ચનો મિત્રો તમે વાંચી લો. મિત્રો, આપણે આગળ વધી જઈએ, બાકીના ક્વેશ્ચનો પણ તમે વાંચી લો. પરાગરસ કોના દ્વારા સરળતાથી વહન પામે છે? તો પરાગરસ પવન અથવા પાણી દ્વારા સરળતાથી વહન પામે છે. દસમા નંબરનો ક્વેશ્ચન, પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે? તો પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો મિત્રો સુધારેલો રુધિર આવશે. રુધિરનો રંગ કેવો હોય છે? તો રુધિરનો રંગ લાલ હોય છે મિત્રો. આવી તમે તમને દર્શાવી દઉં.
તો મિત્રો રુધિરનો રંગ આવી તો જોયું તો લાલ હોય છે, અને આપણે જોયું તો તેમાં રુધિરસ હોય થોડું પીળાશ પડતું હોય છે. પરાગરસ કોના દ્વારા સરળતાથી વહન પામે છે તો આપણે જોઈ લીધું મિત્રો. આપણે આગળ વધી જઈએ હવે વિભાગ સી. નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. તો પહેલું, ભૂમિ કેવી રીતે બને છે તે સમજાવો. તો ભૂમિ બનવામાં પાણી, પવન અને આબોહવા મહત્વનો ભાગ ભજવે છે. અતિશય ગરમી ને અતિશય ઠંડીને કારણે ખડકોમાં તિરાડો પડે છે. નદીનો પ્રવાહ, દરિયાના મોજા, વરસાદના પાણીઓથી ખડકોનો ઘસારો જ લાગે છે. બાકીનું મિત્રો વાંચી લો. બીજા તરફ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ મિત્રો. બંને ક્વેશ્ચનો મિત્રો વાંચી લો. દોડની સ્પર્ધાને અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે? પછી પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના બે કાર્યો આપો. તો મિત્રો હવે આગળ વધી જઈ સ્વપરાગને અને પરપરાંગને પરંપરાગત નયન વચ્ચેનો તફાવત આપો. તો મિત્રો આપણે જોઈ લઈએ, તમે જોઈ લો મિત્રો, ધીરે ધીરે સ્ક્રોલ કરતો તમે વાંચી લેજો મિત્રો. સ્વપરાગનય અને પરપરાગનયન. આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરસ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરસ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. તો મિત્રો એવી રીતે રહેશે. પછી આ છે બીજું, આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી. તો આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે. તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે. તેના દ્વારા ઉત્પન્ન થતા બળ અને બીજ સારી જાતના હોય છે. મિત્રો આપણે જોઈએ તો આગળનો ક્વેશ્ચન, શું વનસ્પતિમાં બાષ્પોસર્જનનો કોઈ મહત્વનો ફાળો છે? સમજાવો. તો મિત્રો વાંચી લો તમે. તો મિત્રો આપણે આગળ વધી જઈ પોઝ કરીને વાંચી લેજો. વિભાગ ડી છે, નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો. ભૂમિના ઘટકો ઓળખાવો. સાધન સામગ્રી, માટીનું ઢેફું, કાચનો ગ્લાસ. એ સાધન સામગ્રી છે મિત્રો ઉપર જતી. માટીનું ઢેફું લો, તેને હાથ વડે તોડીને પથ્થર બનાવો, પાવડર બનાવો મિત્રો. કાચનો ગ્લાસ લઈ તેને 34 પાણીથી ભરો. તો આપણે જોજો 34 મિત્રો. તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો, તેની લાકડી દ્વારા પાણીમાં હલાવો. હવે તેને થોડી વાર હલાવ્યા વિના પડી રહેવા દો, ત્યાર પછી તેનું અવલોકન કરો. મિત્રો આવી રીતે તમે સેન્દ્રીય પદાર્થો જોવા મળશે, પાણી, ચીકણી માટી, રેતી અને કાંકરી. તો આવી રીતે ભૂમિના ઘટકો મિત્રો જોવા મળતા હોય છે. તો અવલોકન છે મિત્રો, તમે જોઈ લેવાનું છે. કાચના ગ્લાસમાં માટીના ઘટકોના જુદા જુદા સ્તર જોવા મળે છે. આકૃતિ ભૂમિના ઘટકો આ સ્તરમાં નીચેની ઉપરની તરફ કાંકરી, રેતી, ચીકણી માટી અને સેન્દ્રીય પદાર્થો જોવા મળે છે. નિર્ણય, ભૂમિના ઘટકો કાંકરી, રેતી, ચીકણી માટી અને સેન્દ્રીય પદાર્થો ધરાવતા હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું હોય છે તે દર્શાવવું. તો એના સાધનો છે તમે જોઈ લો મિત્રોને આકૃતિ છે. પછી આપણે જોઈ લઈએ આગળ પદ્ધતિ છે અને અવલોકન પણ સાથે જ આપેલું છે. ઉત્કલન નળીની ઉપરના ભાગમાં પાણીના ટીપા બાજેલા માલુમ પડે છે. નિર્ણય, ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું હોય છે. તો મિત્રો આવી રીતે તમે ગરમ કરો ત્યારે થોડુંક પાણી રહેલું હોય છે એ સાબિત કરીશું. ત્રીજો છે મિત્રો,
ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડની વાયુની હાજરી તપાસવી. તો મિત્રો આ પણ જોઈ લો તમે. આકૃતિ સાધન સામગ્રી છે મિત્રો કસનળી, પ્લાસ્ટિકની સાંકડી નળી, સ્ટ્રો, તાજું બનાવેલ ચૂનાનું નીતર્યું પાણી અને પદ્ધતિ છે. એક કસનળી લો, તેના ઢાંકણ પૂછ પર છિદ્ર કરો. તો ઉપર આ મિત્રો છે કસનળીમાં તાજું બનાવેલ ચૂનાનું નીતર્યું પાણી લો. હવે ઢાંકણ વડે કસનળી બંધ કરો અને બાકીની માહિતી ને આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો. નિર્ણય સહિતનું આપેલું છે. ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. તો મિત્રો આપણે આગળ વધી જઈએ. અલિંગી પ્રજનન વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ સહિત સમજાવો. તો એને મિત્રો જોઈ શકો છો તમે. અલિંગી પ્રજનનની માહિતી આપેલી છે. મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન શક્કરિયું છે, ગાજર છે, ડાહલિયા. તો મિત્રો તમને ખબર હશે તો ગાજર આપણે હું તમને આકૃતિ દોરી સમજાવું. તો મિત્રો ગાજર કેવું હોય છે મિત્રો આપણે જોઈ શકો છો તમે. મિત્રો ગાજર હોય છે આ નીચેનો ભાગ જે હોય છે તે મૂળ સ્વરૂપે હોય છે મિત્રો. સામાન્યતઃ આપણે ગાજર આવી રીતે દોરી શકતા હોય છે, આવી રીતે ગાજર આવેલા હોય છે. શક્કરિયા પણ મિત્રો આવા જ હોય છે. બાકીની આકૃતિ બટાટા છે મિત્રો, આદુ છે, હળદર છે, સુરણ, પાનફૂટી. મિત્રો પાનફૂટી હોય તો પાનફૂટીમાં મિત્રો આકૃતિ તમને દર્શાવી દઉં. તો પાનફૂટી મિત્રો આવું પાન હોય છે. સામાન્ય રીતે મિત્રો કોઈ રીતે આવું પાન હોય છે. તો અહીંથી આપણે જોઈએ તો એના વનસ્પતિના 15 ફૂટતા હોય છે. આવી રીતે મૂળ દ્વારા અહીંથી ફૂટતા હોય છે. તો આવી રીતે હોય છે મિત્રો. તો મિત્રો આપણે બાકીનો આગળ વધી જઈએ. તમે જોઈ લેજો મિત્રો આ એની આકૃતિ છે મિત્રો. આ ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન છે. મિત્રો આ બીજાણુ સર્જન દ્વારા પ્રજનન આપેલું છે. તમે જોઈ શકો છો આકૃતિમાં, એ તમે જોઈ લેજો. તો મિત્રો આ હતું આપણું જે વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. જો તમને સારું લાગ્યું હોય, કન્ટેન્ટ સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો તમારે એક્ઝામ પછી જે વિજ્ઞાનનું પેપર કે બીજા પેપર લેવાય તે પછી તમારે સોલ્યુશન જોતું હોય તો આ ચેનલ પર તમે સબસ્ક્રાઇબ કરી રાખજો. તરત નોટિફિકેશન આવી જશે જ્યારે તમારું પેપર લેવાનું છે તે ટાઈમે. થોડા ટાઈમમાં 15-20 મિનિટમાં પેપર આવી જતું હોય છે આ ચેનલ પર. તો મિત્રો હવે આપણે પેપર સોલ્યુશન એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.